नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। मित्रों, आज रात्रे अने आवती काले पण हजी राज्यना अनेक विस्तारों में भारे वरसाद खाबकी शके छे। मित्रों, अत्यारे 9 वाग्यानी ताजी अपडेट प्रमाणे वात करिए तो वीडियो में तमने लाइव विस्तारों जणावीशुं के कया कया विस्तारों में हजू पण रात्रे अने आवती काले भारे वरसाद खाबकी शके छे। मित्रों, बे दिवस अनेक विस्तारों में भारे तो घणा बधा विस्तारों में अति भारे वरसाद पण खाबकी शके छे। त्यारे मित्रों, गुजरात उपर बे सीस्टम सक्रिय होवाने कारणे राज्यना अनेक विस्तारों में भारे वरसाद पड़ी रह्यो छे। मित्रों, बंगाळनी खाड़ी में सक्रिय थयेली सीस्टम वेलमार्क लो प्रेशर में फेरवाई छे अने आ सीस्टमना कारणे अनेक विस्तारों में भारे वरसाद पड़ियो छे। त्यारे मित्रों, 29-30 तारीखे पण हजी अनेक विस्तारों में भारे वरसाद खाबकी शके छे। नैऋत्यनुं चोमासुं छे ए गुजरातमां हवे बराबर जामी गयुं छे। त्यारे मित्रों, लाइव विस्तारों पण वीडियोनी अंदर जणावीशुं तो खास आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो। मित्रों, वात करिए तो राज्यमां विलंबथी शरू थयेला नैऋत्यना चोमासाए आजे गुजरातभरने आवरी लीधुं छे। बे दिवसथी दक्षिण अने दक्षिण पूर्व गुजरातना भागमां चोमासुं बेठुं हतुं अने लगभग अर्धाथी वधारे भागमां भारेथी अतिभारे वरसाद खाबकी જતા સૌ તરબોળ થઈ ગયા છે। હવે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમ અને પશ્ચિમ અરબી સમુદ્રના ભાગ તરફથી સક્રિય થયેલી સિસ્ટમના કારણે હવામાન ખાતાએ આગામી 4-1 દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। એ સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વરસાદ લાવે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે અને બે સિસ્ટમ પણ સર્જાઈ છે, જેના કારણે નૈઋત્ય ચોમાસું જામી રહ્યું છે અને વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે આગામી 4 દિવસ દરમિયાન હજુ પણ નવસારી, વલસાડ, સાબરકાંઠા, અમરેલી, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ગીર સોમનાથ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતની જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યારે મિત્રો, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ પડ્યો છે। સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મહુવા અને તાપીના વાલોડમાં 5.5 ઇંચ વરસાદ, જ્યારે 14 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 42 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। ત્યારે મિત્રો, વિડીયોની અંદર વાત કરીએ લાઈવ વિસ્તારોની તો અહીં વિડીયોમાં તમે જોઈ શકો છો કે મિત્રો, હજુ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રાત્રે અને આવતીકાલે પણ ભારે વરસાદ ખાબકી શકે છે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી વધારે ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો ભાવનગર, અલંગ, મહુવા તેમજ ઉના, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ વિસ્તારોમાં છે મિત્રો, હજુ પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ ખાબકી શકે છે। જ્યારે મિત્રો, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર એ બાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય મિત્રો, રાધનપુર છે, દિયોદર છે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, અત્યારે તમે લાઈવ અપડેટ જોઈ શકો છો કે રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે કે ખાબકી શકે છે। દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। ત્યારે મિત્રો, અહીં તમે વાદળોની માત્રા પણ જોઈ શકો છો કે સૌથી વધારે વાદળોનો સમૂહ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર જામેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત આ વિસ્તારોમાં છે, વ્યારા છે, ભરૂચ છે આ વિસ્તારોમાં સૌથી વધુ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે। તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદ છે એ પડી શકે છે। તો મિત્રો, હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ છે એ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમના કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 4 દિવસ છે એ ભારે, કોઈ જગ્યાએ છે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। મિત્રો, અહીં તમે તારીખ પ્રમાણે આગળની અપડેટ જુઓ તો
આવનારા દિવસોમાં છે 29-30 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો વરસાદની પળેપળની અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।